સુરતમાં આવકવેરાનું બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન. કુબેરજી ગ્રુપને ત્યાંથી 1 કરોડ રોકડા જપ્ત કરાયા. સર્ચ ઓપરેશનમાં 50 લાખ કરેણા પણ જપ્ત કર્યા. 40 કરોડના બિન હિસાબી વ્યવહારો પણ મળી આવ્યા છે. હાલમાં 32 સ્થળો પર DDI વિગતો તપાસ થતા છે. અમદાવાદ, વડોદરા, સુરતના 150 અધિકારીઓ, સારોલી, રિંગ રોડ, પર્વત પાટિયાના પ્રોજેક્ટ પર તપાસ તેજ કરવામાં આવી છે. 32 સ્થળો પર DDI વિંગની તપાસ યથાવત છે. સુરતમાં 40 કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહારો મળ્યા છે. તેજસ મોદી અમારી સાથે જોડાઈ ગયા સુરતથી. તેજસ, 40 કરોડ રૂપિયાના બિન હિસાબી વ્યવહારો મળી આવ્યા છે, શું તપાસ થઈ રહી છે? આજે વહેલી સવારથી સુરત આવકવેરા વિભાગની DDI વિંગ દ્વારા ખાસ એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં જે જાણીતા સુરતના બિલ્ડર છે તેમના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની અંદર અત્યાર સુધીમાં જે ગ્રુપ છે અને તેમના જે ભાગીદારોના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા, તેમાં 1 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. આ ઉપરાંત 50 લાખ રૂપિયાની જ્વેલરી મળી આવી છે, સાથે 40 કરોડ રૂપિયાના જે બેહિસાબી દસ્તાવેજો છે તે જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ અત્યારે પણ જે 32 સ્થળો ત્યાં આગળ તપાસ ચાલુ છે. લગભગ 150થી વધારે અધિકારીઓ આ ઓપરેશનમાં જોડાયેલા છે. સર્ચ ઓપરેશન હોવાના કારણે જે અધિકારીઓ છે તે તમામ વ્યવહારો અત્યારે ચેક કરી રહ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટો ચાલી રહ્યા હતા કુબેરજી ગ્રુપમાં, એ તમામ જગ્યાઓ પર અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે. હજુ પણ આ રેટ છે તે યથાવત છે, દરોડા યથાવત છે, અને હજુ મોટી સંખ્યાની અંદર કેશ અને જ્વેલરી ઉપરાંત જે બેહિસાબી જે વ્યવહારો થયા છે તે બહાર આવી શકે છે. બિલ્ડર હોવાના કારણે તેમણે જે જમીનો, જે મકાનો અથવા જે ફ્લેટ, દુકાનો વેચી છે તે તમામ જગ્યાઓ ઉપર કઈ રીતનો વ્યવહાર થયો છે, રોકડા રૂપિયા લેવામાં આવ્યા છે કે પછી ચેકથી પેમેન્ટ કરવાનું છે, તમામ બાબતો અત્યારે તપાસવામાં આવી છે. કહી શકાય છે ઘણા લાંબા સમય બાદ DDI વિંગ દ્વારા જે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, હજુ પણ આ આંકડો વધી શકે છે અને લગભગ 100 કરોડની આસપાસ આ આંકડો જાય તેવી એક શક્યતા પણ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. આભારથી જે 100 કરોડ સુધી આંકડો પહોંચી જાય તો નવાઈ નહીં, અધધ કહી શકાય એટલા રૂપિયા અહીંયા રોકડા, 1 કરોડ રૂપિયા રોકડા જપ્ત કરાયા છે કુબેરજી ગ્રુપની પાસેથી. સર્ચ ઓપરેશનમાં 50 લાખના ઘરેણા, અધધ 40 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યા છે, અને આ આંકડો 100 કરોડને પાર પહોંચી જાય તો બિલકુલ નવાઈ નહીં. સુરત અને અન્ય સ્થળો પર જે તપાસ છે એ તેજ થઈ રહી છે.